तो मित्रों तमारू स्वागत छे, हूँ छू महेश सामरिया, तमारू स्वागत करूँ छू अपना यूट्यूब चैनल पर। मित्रों आज आपणे धोरण 9 ना अभ्यासक्रम ने गणितना आगळ वधारीशुं। आज ये वीडियो छे एमां तमने धोरण 9 नो जे चेप्टर नंबर आपणुं चाली रह्युं छे चतुष्कोण समांतर बाजु चतुष्कोण एटले चेप्टर नंबर 9 एनु स्वाध्याय 9.3 स्टार्ट करीशुं। आना पहेला 9.1 अने 9.2 गणाई दीधा छे, जो तमे ना जोया तो पहेला जरूर जोशो अने एना परथी आ वीडियो जोशो जेथी तमारे खबर पड़े अने तमने काम में पण आवे। तो लेट स्टार्ट 9.3। अने आ जे दरेक दाखलाओ के दरेक स्वाध्यायनी एक थीम होय छे, थीम एटले एक टेक्निक होय छे के भाई आमां आ नियम वापरवाना छे। तो आ स्वाध्यायमां आपणे जे नियम वापरवानो छे हुं तमने पहेलाथी कही दउं छुं के नियम वापरवानो छे आपणे मध्यगावाळो। याद राखजो मित्रों के कोई पण त्रिकोण होय अने एनी जे मध्यगा होय, मध्यगा एटले जे सामेनी बाजुने मध्यबिंदुमां छेदे, मध्यगा अलग होय छे, भेद अलग होय छे। धारो कोई तमने दोरीने बताऊं, आ एक त्रिकोण छे समझी लो, तो आनु माप समझी लो कि आ रेखाखंडनु माप बीसी 10 सेमी छे, केटला सेमी छे 10। तो मध्यगा केटली कई हशे जे 5-5 में एने शुं करशे विभाजित करशे, एटले 5-5 आने मध्यगा कहेवाय के सामेनी बाजुना मध्यबिंदुमां जोड़ता रेखाखंडने मध्यगा कहे छे। परंतु वेद अलग वस्तु छे, वेद एटले जे सीधो रेखाखंड, एने सीधा पड़वाथी काम छे, एने क्यांय आड़ो अड़वो जड़वू नथी, एने सीधो लंब पड़वो छे, एने वेद कहेवाय। वेद मध्यबिंदुने छेदशे नहीं, तो आ वेद छे ने आ मध्यगा छे। घणा बधाने कन्फ्यूजन होय छे कि वॉट इज वेद, वेट इज मध्यगा, परंतु मध्यगा छे सामेनी बाजुना मध्यबिंदुने जोड़ती रेखा अने वेद एटले सीधो 90 નો ખૂણો। ઓકે, તો હવે આના ઉપરથી ધ્યાન રાખજો તમે કે મધ્યગાથી બનતા જે બે ત્રિકોણ છે, આ બંને ત્રિકોણ એ બંનેના ક્ષેત્રફળ કેવા હોય છે, સરખા હોય છે। તો હું આ જે સ્વાધ્યાય છે એમાં આપણે આ ઘણી બધી જગ્યાએ નિયમ વાપરીશું। અને બીજા આ ચેપ્ટરના નિયમ તમને ખબર છે કે સમાંતર રેખાઓ વચ્ચે આવેલા ત્રિકોણોના ક્ષેત્રફળ પણ કેવા હોય છે, સરખા હોય છે, અને ચતુષ્કોણના ક્ષેત્રફળ ત્રિકોણ ક્ષેત્રફળ ચતુષ્કોણના ક્ષેત્રફળ કરતાં અડધું હોય છે। ખ્યાલ આવી ગયો? તો લેટ સ્ટાર્ટ 9.3, ખ્યાલ આવી જશે તમને। હા, અને મિત્રો આપણા આ ચેનલ પર તમારા મેથ્સના મોસ્ટ ઓફ અભ્યાસક્રમ ચાલી ગયો છે, બધા જે ચેપ્ટરો છે બધાના સ્વાધ્યાય ગણેલા છે, તમે ડિસ્ક્રિપ્શનમાં એની લિંક મળી જશે, એટલે જોઈ તમારે જોવું હોય જોઈ શકો છો તમે। તો જો ધ્યાને આપજો, આપણે આ ત્રિકોણ આપ્યું છે એ બી સી અને જય ભદ્રકાલી। તો આ ત્રિકોણ એ બી સીમાં આપણે સાબિત કરવું છે કે એ બી ઈ અને એ સી ઈ બંનેના ક્ષેત્રફળ સરખા છે, આ બે પટ્ટાના ક્ષેત્રફળ સરખા બતાવવા છે। ઓકે, તો આપણે સ્ટાર્ટ કરીશું મધ્યગાથી કે બે એડી આની મધ્યગા છે, તો આ બંને તો સરખા જ થશે, અને આ જે બે ત્રિકોણ છે, આ બે ત્રિકોણ એ ડી બી એ ડી સી એ બંને સરખા હશે। વચ્ચેની લીટી ભૂલી જાઓ, અત્યારે અહીંયા લખીશું કે બે ત્રિકોણ એ બી સીમાં એડી મધ્યગા છે, માટે માટે એ બી ડી એરિયા ઓફ એ બી ડી, એરિયા એટલે ક્ષેત્રફળ, એ તું મેરે એરિયા મેં બતાના ભાઈ, એ ડી સી ઓકે કેવા છે, સરખા છે। તો આ થઈ ગયા છે સરખા। બીજું કે ડી આ બંનેનું મધ્યબિંદુ છે, તો ડી એ બી સીનું શું છે મિત્રો, મધ્યબિંદુ, માટે આ જે છે બી ડી અને ડી સી એ સરખા થશે, બી ડી બરાબર ડી સી ઓકે, આ કામમાં આવશે, આપણે ધ્યાન આપજો, બી ડી બરાબર શું છે, ડી સી। હવે એક કામ કરવાનું છે, આપણે એક સમાંતર રેખા એલ દોરી દઈએ, તો એલ સમાંતર બી સી દોરો, મેં દોરેલી છે ઓલરેડી, એલ એ બી સીને સમાંતર રચો, કેમ કે આપણે સરખું બતાવવું છે, સમાંતર રચો ઓકે। હવે ધ્યાન દેજો, આ બે ત્રિકોણ તો આખા આખા સરખા બતાવી દીધા છે, બરોબર, દાખલાની જે ટેકનિક જોજો, પહેલા આ બે સરખા બતાવ્યા, પછી આ બે સરખા બતાવ્યા, ઓકે, પહેલો કામ આ મોટા મોટાને સરખા બતાવવાનો, બીજો કામ નાના નાના સરખો બતાવવાનો, ત્રીજો કામ મોટામાંથી નાના નાના શું કરવાનો બાદ, એટલે આ ઓટોમેટિક આ બંને સરખા થઈ જશે ઓકે। તો હવે આપણે નાના નાના સરખો બતાવવો છે, તો આપણે લખીશું કે ત્રિકોણ ઈ ડી બી અને ઈ ડી સી એ એક જ પાયો છે, બંનેના પાયાના માપ કેવા છે, સરખા છે, એટલે એક જ પાયો પર છે અને સમાંતર રેખા ઉપર આવેલા છે। તો અહીંયા લખીશું ત્રિકોણ ઈ ડી બી તથા ત્રિકોણ ઈ ડી સી એક જ સમાન પાયા પર, એક જ ના લખો સોરી, સમાન પાયા, બંને પાયાના માપ સમાન છે, સમાન પાયા તથા સમાંતર રેખાઓ વચ્ચે આવેલા છે, સમાંતર રેખાઓ વચ્ચે આવેલા છે, માટે બંનેના એરિયા સરખા થશે, તો એરિયા ઓફ ઈ ડી બી ઈડીબી બરાબર એરિયા ઓફ ઈડીસી ઓકે। તો આ બંને સરખા થઈ ગયા, આને આપી દો પરિણામ નંબર 1, દેખાય તમને, અને આને આપી દો પરિણામ નંબર 2। એક કામ કરો, એકમાંથી બે બાદ કરો, તો એરિયા ઓફ એબીડી આમાંથી આ બાદ કરો, એકમાંથી
बे बाद करता तो शू आवशे एरिया ऑफ ए बी डी माइनस एरिया ऑफ ई डी बी अने आमाथी आ बात करो एरिया ऑफ ए डी सी माइनस एरिया ऑफ ई डी सी ओके हवे हुं तमने समझाव आखो ए बी डी छे एमांथी आटलो टुकड़ो बात कर दिए अरे आटलामांथी आम जो काजू कतरी छे एमांथी आटली काजू कतरी लई लीधी तो आटली काजू कतरी वधशे के नहीं हाँ भाई ए ई डी शू ए बी ई माने वधशे शू एरिया ऑफ ए बी हाय बराबर आखी जे काजू कतरी छे आमांथी आटली काजू कतरी लई लीधी तो वधशे शू ए ई सी तो एरिया ऑफ ए ई सी आ बध्यू अने आ आपणुं साबित थई गयुं छे तो ख्याल आई गया तमने आ बे सरखा बताया आ बे सरखा बताया आमांथी आ बात करी आमांथी आ बात करी जवाब आई गयो छे तो आ हतो पहेलो दाखलो बीजा दाखला तरफ जाइए मिलके भी हम ना मिले तुमसे न जाने अब चालू थई गयो ओके तो मित्रों आ छे बीजो दाखलो जेमां आपणे समजीशुं साबित शुं करवानुं छे के आ जे नानो त्रिकोण छे एनुं क्षेत्रफळ आखा त्रिकोणना चौथा भागनुं छे तो आपणे साबित करी ते करीशुं पहेला तो समजी लो के आ बे नाना त्रिकोण छे तो एनुं क्षेत्रफळ आखाना अर्धुं थशे केम के आ मध्यघाती बने छे अने आ नानुं क्षेत्रफळ आना करता अर्धुं थशे एटले टोटली आनुं क्षेत्रफळ मोटा करता चौथा भागनुं थशे बराबर ने आ आनुं बच्चा आ बे छे अने आना बच्चा आ बे छे तो आनुं माप बाकीना जे माप छे एना करता चौथा भागनुं थशे वेरी सिम्पल जो हुं तमने समजावी दउं के रीते पहेला लखीशुं अहींया के पहेला समजी लो के एबीडी मां एबीसी मां एडी शुं छे मध्यगा छे અહીંયા લખીશું ત્રિકોણ એ બી સી માં એડી મધ્યગા છે મધ્યગા છે માટે મધ્યગાથી બનતા બે ત્રિકોણના ક્ષેત્રફળ સરખા હોય છે તો એડી બી એરિયા ઓફ એ ડી બી ઇઝ ઇક્વલ ટુ એરિયા ઓફ એ ડી સી અને આખો એડી બીનો એરિયા એડી બી અને એડી સીનો એરિયા એ આખા ત્રિકોણ કરતાં મોટા પપ્પા કરતાં અડધા થશે તો એરિયા ઓફ એ બી સીના અડધા પરિણામ નંબર એક હવે વાત કરીએ આપણે આ નીચેના ત્રિકોણની અંદરના બચ્ચાની વાત કરી બચ્ચાના બચ્ચા લઈશું તો ત્રિકોણ એ બી ડી માં ત્રિકોણ એ બી ડી માં બીઈ મધ્યગા છે બીઈ મધ્યગા છે અને મધ્યગા છે માટે બીઈ ડી નું માપ અને એ બીઈ નું માપ કેવું થશે સરખું થશે અહીંયા લખી દઈએ માટે એરિયા ઓફ બી એ ઈ અથવા એ બી ઈ જે નામ આપો એ ત્રિકોણમાં કોઈ ફરક નહીં પડતો એરિયા ઓફ એ બી અને એરિયા ઓફ બી ડી એરિયા ઓફ બી ઈ ડી કેવા થશે સરખા અને માટે બી ડીનું માપ આખા એ બી ડી કરતાં અડધું થશે જોઈ શકો છો તમે યાર આના કરતાં આ અડધું થશે આનું આખાનું બચ્ચું આ આટલાનું અડધાનું બચ્ચું આ ઓકે તો એરિયા ઓફ બી ઈ ડી બરાબર હાફ આનો અડધો એરિયા ઓફ એ બી ડી પરિણામ નંબર બે આ છે આપણો પરિણામ નંબર એક તો આપણે શું કરીશું એડી બી જે છે એના બદલે લખી દઈશું એક ભાગ્યા બે એ બી સી અહીંયા મૂકી દઈશું પરિણામ એકની કિંમત બેમાં મૂકતા તો મૂકો એરિયા ઓફ બી ઈ ડી બરાબર હાફ એરિયા ઓફ એ બી ડીને બદલે શું મૂકી દો એ બી સી આ એડી બી છે ને એડી બી કહો કે એ બી ડી કહો તો એક ભાગ્યા બે એ બી સી એક ભાગ્યા બે એક ભાગે બાર લઈ દો તો એરિયા ઓફ બી ડી એક ભાગ્યા બે એક ભાગે બે એટલે એક ભાગ્યા ચાર એરિયા ઓફ એ બી સી બહુ સિમ્પલ છે વેરી સિમ્પલ તમે સમજી શકો છો અડધું છે આ એનું અડધું છે તો જે નાનું વાળું ભાગ છે ચોથો ભાગ થશે ઓકે તો આગળ વધીએ ત્રીજા દાખલા તરફ તો મિત્રો આ છે ત્રીજો દાખલો જેમાં આપણને સમાંતર ચતુષ્કોણ એબીસીડી આપ્યું છે અને આના બે વિકર્ણો આપે છે અને આપણે સાબિત કરવું છે કે આ જે ચાર ત્રિકોણ બને છે એ એમ બી એમ બી સી એમ સી ડી ડી એમ એ આ ચારે ચારના ક્ષેત્રફળ શું છે સમાન છે તો મિત્રો એક વસ્તુ યાદ રાખજો સમાંતર ચતુષ્કોણના જે વિકર્ણો હોય પરસ્પર દુભાગે છે એટલે બંને એકબીજાને મધ્યબિંદુમાં છેદે છે એનો મતલબ અહીંયા લખવાનું પહેલે એક વાક્ય લખી દઈએ આપણે કે ભાઈ ચતુષ્કોણ એ બી સી ડી સમાંતર બાજુ છે જેથી તેના વિકર્ણો પરસ્પર એટલે એકબીજાને પરસ્પર દુભાગે છે અને દુભાગે છે માટે આ જે છે આનું માપ અને આનું માપ સરખું થશે એટલે આ બંને સરખા આ બંને સરખા સમજી ગયા કે બંનેના માપ સરખા માટે અહીંયા લખી દઈએ ડીએમ બરાબર થશે એમબી તથા
एम बराबर थसे एम सी आटलू थसे। हवे समझी लो दाखलो करी ते साबित करीशु। पहला आपणे आ बन्ने लईशुं, आ बे सरखा बताईशुं, पछी आ बे सरखा बताईशुं, पछी आ बे सरखा बताईशुं, एटले चारे चार सरखा थई जशे। त्रण सरखा बताई दे, त्रण जोड़ी, चौथीनी बताशो तो चालशे। तो आ बे केम सरखा थशे हुं समजावी दउं तमने। आ त्रिकोण देखाय छे, ए त्रिकोण एबीसी, आ डीएमए नी मध्यगा बने, केम के आ मध्य बिंदुमां छेदे, केम के आ बन्ने सरखा छे। तो अहींया लखवानुं त्रिकोण एडीसी मां डीएम मध्यगा छे, त्रिकोण ए डी सी मां डीएम मध्यगा छे, अने मध्यगा छे माटे आ बन्ने माप सरखा। एटले त्रिकोण कया कया छे? त्रिकोण एरिया ऑफ डीएमसी अथवा एएमडी लई लो, एरिया ऑफ एएमडी, आनी बाजूवाळो लई लो हवे, एरिया ऑफ डीएमसी, एरिया ऑफ डीएमसी, परिणाम नंबर एक। ओके, हवे आ बाजुनो त्रिकोण लई लो डीसीबी अने एमां मध्यगा लई लो सीएम। तो अहींया लखीशुं त्रिकोण डी सी एम मां सीएम शू छे? सीएम मध्यगा छे, मध्यगा छे माटे आ त्रिकोण ना त्रिकोण सरखा थशे। डी सी एम, एरिया ऑफ डी सी एम बराबर एरिया ऑफ बी एम सी, बी एम सी मुंबई मुंसी कॉर्पोरेशन। ओके, तो आ थई गयो बीजो परिणाम। हवे आ बे लई लईशुं, तो अहींया लखीशुं त्रिकोण सी बी ए मां डीएम मध्यगा, अथवा ए बी सी लई लो ने, त्रिकोण ए बी सी मां बीएम मध्यगा छे, बीएम मध्यगा छे माटे आ बेना माप सी एम बी अथवा बी एम सी लई लो, एरिया ऑफ बी एम सी बराबर एरिया ऑफ ए एम बी, ए एम बी, परिणाम नंबर त्रण। ओके, तो हवे जो ए आने आ आने सरखो छे, आ आने सरखो छे, आ आनो सरखो छे, એટલે ત્રણેયનો તમે સરખાવશો તો પરિણામ એક બે તથા ત્રણ પરથી આ જે ટુકડાઓ છે બધા એ સરખા થશે। કોણ કોણ? એરિયા ઓફ એ એમ ડી, એરિયા ઓફ એ એમ ડી, એરિયા ઓફ ડી એમ સી, બીજું એરિયા ઓફ સી બી એમ સી અને એરિયા ઓફ એ એમ બી, બધા કેવા થશે? સરખા થશે। તો આ થઈ ગયા ચારે ભાગ, આપણે શું બતાવી દીધું? સરખો। ઓકે, સમાંતરમાં ચારે ચાર ટુકડા જે ત્રિકોણ હોય છે સરખા હોય છે। આગળ જઈએ ચોથા દાખલા તરફ। તો મિત્રો આ છે ચોથો દાખલો, જેના તરફ આવી જઈએ આપણે અને સમજીએ શું કહેવા માંગે છે। જો આ એક આકૃતિ છે જેમાં આ બંને ત્રિકોણ એક જ પાયા પર આવેલા છે, એ બી સી અને એ બી ડી, અને આપણે સાબિત કરો બંનેનો ક્ષેત્રફળ સરખો છે। હવે જો ટેકનિક સાંભળી લો, આપણે આ બંને સરખા છે, સમજી લો મધ્યબિંદુમાં છે જે છે, આ બંને નથી। હવે જો સાંભળો, આપણે શું કરીશું? આ બેને સરખા બતાવીશું અને આ બેને સરખા બતાવીશું। તો આ બેને કઈ રીતે સરખા બતાવીશું? અહીંયાથી ધારો કે એ ઓ સી અને એ ઓ ડી એક જ પાયા પર આવેલા છે અને સમાંતર રેખા વચ્ચે, અહીંયાથી એમાંથી જો સમાંતર રેખા દોરીએ, અહીંયા જો અહીંયા લખીશું એમાંથી સીડીને સમાંતર રેખા લેતા તો આ જે છે એ ઓ સી અને એ ઓ ડી, એ ઓ સી તથા એ ઓ ડી, એ ઓ ડી એક જ પાયા પર, એક જ પાયા અને સમાંતર રેખાઓ વચ્ચે આવેલા છે, સમાંતર રેખાઓ વચ્ચે આવેલા છે। કોણ કોણ આવે? માટે બંનેના ક્ષેત્રફળ કેવા થશે? સરખા। તો એરિએ કહી રહું જ પાણી કમ સમજેલી છે, તો એઓસી બરાબર એરિયા ઓફ એઓડી, પરિણામ નંબર એક। હવે સેમ આ બાજુનો પટ્ટો કરીશું, અહીંયા બીમાંથી સમાંતર રેખા લઈશું, આવું લખી દઈએ કે બીમાંથી સમાંતર રેખા લેતા, બીમાંથી કોને? સીડીને સમાંતર રેખા લેતા, સીડીને, સીડીને સમાંતર રેખા લેતા કોણ કોણ? બી ઓ સી, ત્રિકોણ બી ઓ સી તથા ત્રિકોણ બી ઓ ડી, બી ઓ ડી એક જ પાયા, કોણ પાયો છે? સીડી તથા સમાંતર રેખાઓ વચ્ચે આવેલા છે।
માટી આ બંને બચ્ચાઓનું પણ ક્ષેત્રફળ સરખું થશે કોનું કોનું એરિયા ઓફ બીઓસી એરિયા ઓફ બીઓસી અરે એરિયા ઓફ બીઓડી પરિણામ નંબર 2 પરિણામ 1 અને 2 નો સરવાળો કરી દો એરિયા ઓફ એઓસી એરિયા ઓફ બીઓસી બોલો એઓસી બીઓસી એબીસી બની જશે એરિયા ઓફ એઓડી એરિયા ઓફ એઓડી એરિયા ઓફ બીઓડી આખો એડીબી બની જશે એબીડી હા તો અહીંયા લખો પરિણામ 1 તથા 2 નો सरवाळो करता तो एरिया ऑफ एओसी प्लस एरिया ऑफ बीओसी इज इक्वल टू एरिया ऑफ एओडी प्लस एरिया ऑफ बीओडी तो एओसी बीओडी डिन 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 शू बनी जैसे एबीसी तो एरिया ऑफ एबीसी और आ बे टुकड़ा नान खड़ाई ना बने नान खड़ाई काजू कतरी ना बनी जैसे एबीडी તો આ આવી ગયું છે આપણું પરિણામ સાબિત કરવાના આ બધા દાખલાઓ સાબિત કરવાના આટલા બધા કેમ આપતા હશે હે ઓકે કોઈ વાંધો નહીં આગળ જઈએ પાંચમા દાખલા તરફ તો મિત્રો આ છે પાંચમો દાખલો અને આ ભાગનો છેલ્લો દાખલો અને ઇઝી દાખલો છે તો લેટ સ્ટાર્ટ દાખલા નંબર 5 આની અંદર આપણને ત્રિકોણ એબીસીમાં આ બધા મધ્યબિંદુ આપ્યા છે બરાબર એટલે સમજી લો કે આની આ મધ્યબિંદુઓ છે અને એક વસ્તુ યાદ રાખજો આ મધ્યબિંદુ બને ને તો આ મધ્યબિંદુથી આનું માપ આની માપ જોડશો તો આને સમાંતર બનશે પહેલાં તો એક વાક્ય લખી દઈએ કે ભાઈ ત્રિકોણ હા આપણે સાબિત શું કરવું છે પહેલો પરિણામ સાબિત કરવું છે કે બી ડી ઈ એફ સમાંતર છે બીજો સાબિત કરવો છે કે ડી ઈ એફ અંદરનો ત્રિકોણ આખા ત્રિકોણનો ચોથો ભાગ થાય 1/4 અને ત્રીજું સાબિત કરવું કે બી ડી ઈ એફ આખા ત્રિકોણનો અડધો થાય ઓકે તો આપણે આ દાખલાનો એક જ નિયમ સમજાવીશું કે આપણે આ બધા ચારે ચારને શું બતાવી દઈશું સરખા બતાવી દઈશું 1 2 3 4 ને તો જો ચારે ચાર સરખા થઈ ગયા તો આપણું ઘણું બધું કામ થઈ જશે ધ્યાન આપો એના માટે પહેલાં તો આને સમાંતર બતાવીએ તો અહીંયા લખવાનું પહેલાં ત્રિકોણ એબીસીમાં ડી ઈ એફ ડી ઈ તથા એફ તેના બાજુઓના મધ્યબિંદુઓ છે થોડુંક ઓછું જ લખીશું કેમ કે દાખલો મોટો છે મધ્યબિંદુઓ છે હવે માટે આ જે છે એફ અને ઈ સમાંતર કોણ થશે બીસી આ બાજુ છે મધ્યબિંદુથી આમ સમાંતર થશે અને આ જે બાજુ છે આમ એ આને સમાંતર થશે બરાબર તો અહીંયા લખીશું માટે એફ ઈ સમાંતર બીસી માટે એફ ઈ સમાંતર બીસી કે મધ્યબિંદુ બને તથા આ પટ્ટો ઈડી સમાંતર એબી હવે એના અડધા અડધા લઈ લો એફ ઈની સામે આખો બીસીના બદલે બીડી લઈ લો માટે એફ ઈ સમાંતર બીસીના બદલે એનો બચ્ચું લઈ લો બીડી અને ઈડી સમાંતર આખો એબીના બદલે એફ બી લખી લો ઈડી સમાંતર શું થશે એફ બી ઓકે હવે આ બંને સામસામેની આ સમાંતર આને થઈ ગયું આ સમાંતર આને થઈ ગયું માટે આ જે ચતુષ્કોણ છે કયો ચતુષ્કોણ બી ડી ઈ એફ માટે ચતુષ્કોણ બી ડી ઈ એફ સમાંતર બાજુ છે તો આ થઈ ગયો આપણો પહેલો પરિણામ ઓકે હવે આપણે આગળ વધીએ હવે ધ્યાનથી જોજો આપણે શું કરીશું કે આનું સમાંતર બતાવી દીધું છે આને પણ સમાંતર બતાવી દઈએ આવી જ રીતે કયો કયો એ ઈ ડી અથવા એ એફ ડી ઈ ચતુષ્કોણ એ એફ ડી ઈ તથા એનું બીજું ચતુષ્કોણ એફ ઈ સી ડી એફ ઈ સી ડી સમાંતર બનશે ઓકે હવે આપણે શું કરીશું આ બધા સમાંતર થઈ ગયા ધ્યાનથી જોજો આ બેનું ક્ષેત્રફળ સમાંતર ચતુષ્કોણના બંને ટુકડાનું ક્ષેત્રફળ સરખું તો આનું સરખું થશે આની જોડે આનું સરખું થશે આની જોડે આનું સરખું થશે આની જોડે તો જોજો ધ્યાનથી પહેલાં આપણે આ બેથી સ્ટાર્ટ કરીએ આને આની જોડે સરખું બતાવી માટે એરિયા ઓફ એફ બી ડી બરાબર એરિયા ઓફ એફ ડી ઈ કેમ કે સમાંતર ચતુષ્કોણ કોણ છે બી ડી એફ આ થઈ ગયું ઓકે પરિણામ નંબર 2 હવે આ બેને સરખું લખી દઈએ એરિયા ઓફ એ એફ ઈ એરિયા ઓફ એ એફ ઈ બરાબર આની જોડે લઈ લો એરિયા ઓફ એફ ડી ઈ એરિયા ઓફ એફ ડી ઈ પરિણામ નંબર 3 હવે આને આની જોડે લઈ લઈએ એરિયા ઓફ એફ ડી ઈ એરિયા ઓફ એફ ડી ઈ એરિયા ઓફ ડી ઈ સી ડી ઈ સી ટૂંકમાં તમારે સમજી લેવાનું કે આ આની જોડે આ આની જોડે આની જોડે એટલે બધા ચારે ચાર જે ત્રિકોણ છે સરખા થઈ ગયા માટે પરિણામ
બે ત્રણ અને ચાર પરથી બધા કેવા તૈયાર સરખા તો શું થશે એરિયા ઓફ અહીંયાથી સ્ટાર્ટ કરીએ એ એફ ડી એ એફ ઈ એ એફ ઈ ઇઝ ઇક્વલ ટુ એરિયા ઓફ આડું અવડું ચાલશે બધા એફ બી ડી એરિયા ઓફ ડી ઈ એફ અને આ સાઈડનો ત્રિકોણ એરિયા ઓફ ડી ઈ સી થઈ ગયું ચાર થઈ ગયા છે આ ચારે ચાર સરખા થઈ ગયા એટલે આ એક આ એક આ એક આ એક તો આને ધારો કે આપણે આખા ત્રિકોણમાં ચાર વિભાજિત કરીએ એબીસી એટલે ચાર ટુકડાનો સરવાળો તો અહીંયા લખીશું એરિયા ઓફ એબીસી ઇઝ ઇક્વલ ટુ આનો 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 સરવાળો તો શું આવશે બોલો એરિયા ઓફ એ એફ ઈ પ્લસ એરિયા ઓફ એફ બી ડી એરિયા ઓફ ડી ઈ એફ અને એરિયા ઓફ ડી ઈ સી અને આ ચાર ટુકડાને બદલે આપણે એક લખીએ તો એ ચાર ગણું થશે માટે વચ્ચેવાળું લખી દઈએ એરિયા ઓફ એબીસી બરાબર ચાર ગુણ્યા આનું એરિયા ઓફ ડી ઈ એફ ઓકે આનું ચાર ગુણ્યા થઈ ગયું ચાર નીચે લઈ જાઓ તો પહેલાં આને લખી નાખો તો એરિયા ઓફ ડી ઈ એફ બરાબર એક ભાગ્યા ચાર એરિયા ઓફ એ બી સી આ થઈ ગયો આપણો બીજો પરિણામ આવી ગયો ઓકે અને હવે લઈ લઈએ આપણે ત્રીજો પરિણામ જે એકદમ ઇઝી છે હવે મિત્રો આના ઉપરથી આપણે આ પરિણામ પણ ઇઝીલી લાવી શકીશું જો તમે આ ચતુષ્કોણ જોવો છો બી ડી ઈ એફ એને આપણે આખા ચતુષ્કોણ કરતાં શું બતાવવું છે અડધું ત્રિકોણ કરતાં તો એક કામ કરો આને પહેલાં આના કરતાં અડધું બતાવી દો તમે બી ડી ઈ એફ આના કરતાં અડધું છે અને આ ચોથા ભાગનું છે પહેલાં લખીશું કે ભાઈ ચતુષ્કો આ જે ચતુષ્કોણ છે બી ડી ઈ એફ એરિયા ઓફ બી ડી એફ એરિયા ઓફ બી ડી ઈ એફ તમે જોઈ શકો છો બી ડી ઈ એફ આના કરતાં શું છે ડબલ છે એટલે એના કરતાં ડબલ છે તો ટુ એરિયા ઓફ વચ્ચેનું ત્રિકોણ લઈ લો ડીઈ એફ ડીઈ એફ અને તમને ખબર છે ડીઈ એફ એના બદલે તમે લખી શકો છો એક ભાગે ચાર એબીસી તો લખી દો મિત્રો ડીઈ એફ બરાબર એક ભાગે ચાર એ બી સી નો એરિયા એરિયા એક વખત આવી ગયું છે બે દુ ચાર ગયા તો આખો જે બી ડીઈ એફ છે આખા ચતુષ્કોણ કરતા એક ભાગ્યા બે ત્રિકોણ કરતાં અડધું થશે એરિયા ઓફ બીડી બરાબર એરિયા ઓફ એબીસી આમે આના કરતાં આખું શું થશે અડધું થશે તો મિત્રો આ હતા સ્વાદે 9.3ના 1-5 દાખલા જો મિત્રો તમને વિડીયોમાં ખ્યાલ આવ્યો હોય તો લાઇક અને શેર જરૂર કરશો અને જો તમે મિત્રો ચેનલ પર ના હોય તો સબસ્ક્રાઇબ જરૂર કરશો જેથી તમને તમારા કામના વિડીયો મળતા રહે તો ઘરે રહીને તૈયારી કરતા રહો આગળ વધતા રહો શુભમ